श्रीराम चैनल में आपनो हार्दिक स्वागत करो छु। पंडित श्रीराम शर्मा आचार्य लिखित ऋषिचिंतना सानिध्यना पुस्तकना केटला अंशो आपनी समक्ष हूँ रजू करी रह्यो छु। भले टूंकु पण श्रेष्ठ जीवन जीवो, भले टूंकु पण श्रेष्ठ जीवन जेमनो दृष्टिकोण उत्कृष्ट होय तेमना हाथमां जईने नकामी वस्तु पण सुंदर बनी जाय छे। તેઓ પોતાની અભિરુચિ પ્રમાણે તેને પણ ઢાળે છે। સંત ઇમશનનો દાવો હતો કે તેઓ નરકમાં જઈને ત્યાં પણ સ્વર્ગનું વાતાવરણ ઉત્પન્ન કરી શકે છે। સુરુચિનો જાદુ સામાન્ય અને તુચ્છ વસ્તુઓ તથા વ્યક્તિઓને પણ સુંદર બનાવી દે છે, પરંતુ જો દ્રષ્ટિકોણ દૃષ્ટિ હશે તો ભલાય પણ ધીમે ધીમે બુરાઈમાં બદલાય જશે। સાપના પેટમાં જઈને દૂધ પણ ઝેર બની જાય છે। કુસંસ્કારી વ્યક્તિ પોતાના સંપર્કમાં આવનારી વ્યક્તિઓ અને પદાર્થોને પણ ગંદા બનાવી દે છે। દ્રષ્ટિકોણની શ્રેષ્ઠતા જ વાસ્તવિકતામાં માનવ જીવનની શ્રેષ્ઠતા છે। ઉત્કૃષ્ટતાનો ગૌરવ હંમેશા ટકી રહે છે। છેતરપિંડી અને લુચ્ચાઈ ગમે તેટલી વધી જાય, સજ્જનતાનો માર્ગ તેના કારણે ભલે ગમે તેટલો કષ્ટદાયક થઈ જાય, છતાં પણ અંતે તો ઉત્કૃષ્ટતા ને સ્થિરતા અને સફળતાનો શ્રેય મળે છે। પરીક્ષામાં સારા નંબરે પાસ થનાર વિદ્યાર્થીઓની માંગ દરેક ક્ષેત્રમાં રહે, જ્યારે ઉતરતી શ્રેણીમાં પાસ થનારની પ્રગતિ મર્યાદિત થઈ જાય છે। જીવન એક પરીક્ષા છે, તેને ઉત્કૃષ્ટતાની કસોટી મળજ દરેક જગ્યાએ ચકાસવામાં આવે છે। જો તે સાચું સાબિત ન થઈ શકે તો સમજવું જોઈએ કે પ્રગતિના દ્વાર અવરોધાયેલા છે। અખંડ જ્યોતિ જુલાઈ 1961 પેજ નંબર 6 ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે।